જોવા માટે લોકો કેટલી મથામણ કરતા હોય છે અને કેટલી ભલામણો પછી તેમને એક ટિકિટ મળતી હોય છે, ત્યારે ચંદુશી હોરાને વગર ભલામણે જે ટિકિટ આપવામાં આવી છે, શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ જે છે તે અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે. સુરેન્દ્રનગર બેઠક પરના તળપદા કોળી સમાજના ચંદુશી હોરાને ટિકિટ આપીને સોમા ગાંડા પટેલને સાઈડમાં મુકાતા વિરોધ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર બેઠક છેલ્લા ઘણા સમયથી કાર્ય કરતા ભાજપના કાર્યકરોને પડતા મૂકીને ચંદુશી હોરાના માત્ર એક જ ફોનથી ભાજપે ટિકિટ આપી દીધી. જે પાર્ટી શિસ્ત અને અનુશાસન માટે જાણીતી છે તે પાર્ટીએ ધારાસભ્ય અથવા અન્ય કોઈ મોટા પદ પર ન હોવા છતાં ચંદુશી હોરાની પસંદગી કરતા તેની સામે તળપદા કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર જે જાહેર થયા છે અત્યારે ચંદુભાઈ શિહોરા, તેમણે નિખાલસતાથી જાહેર મંચ પર કહ્યું કે મેં બધા કાર્યકરોના કહેવાથી ટિકિટ માંગી હતી, કોઈની પણ સિંગલ ભલામણ જે છે તે મેં ટિકિટ માંગવા માટે કરી નથી. હું ટિકિટ માંગીને મારા રોજિંદા કામમાં લાગી ગયો હતો અને હું ખેતરમાં પાણીના નાકા વાળતો હતો ત્યારે મને મારા પૌત્રનો ફોન આવ્યો કે દાદા ટીવીમાં તમારું નામ આવે છે, તમને ટિકિટ મળી છે. ત્યારે હું ખેતરથી ઘરે આવી તૈયાર થઈ અને ભાજપ કાર્યાલય આવ્યો. વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળીએ. કે બુથ સમિતિનો કાર્યકર એ કેવો કાર્યકર હોય, આ લોકસભાની સીટમાં આમ તો મારી કોઈ તૈયારી નથી ટિકિટ માગવાની, પરંતુ અનેક કાર્યકરોના ફોન આવ્યા, ચંદુભાઈ તમે ટિકિટ માગો, અને મેં માગણી કરી. સિંગલ કોઈની ભલામણ નહીં, કંઈ જ નહીં, હું તો મારી માગણી મૂકી અને મારા રોજિંદા રૂટિનના કામમાં હતો. આશા હતી કે કદાચ મળી જાય તો મળી જાય, પણ ન મળે તો કંઈ નહીં. મારે બુથ સમિતિ લેવલનો જ્યારે હું કાર્યકર હોય ત્યારે બુથ સમિતિનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાથી ટેવાયેલો. હું વાડીએ હતો, મારું ઘર અને વાડી નજીક નજીક, ટીવીની અંદર સમાચાર આવ્યા, મારા છોકરાના છોકરાઓ ટીવી જોતા હતા, એમને જોયું દાદા તમારું નામ ટીવીમાં આવે છે, તમને ટિકિટ મળી છે. મેં કીધું ના હોય બેટા. અરે કે દાદા તમે ચાલો ઘરે ચાલો, ટીવીમાં તમારું નામ આવે છે. મેં નામ જોયું અને હું નાહી ધોઈ તૈયાર થયો ત્યાં આપણા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહનો મને ફોન આવ્યો કે તમે તાત્કાલિક સુરેન્દ્રનગર ઓફિસે આવી જાઓ. નાહી ધોઈ તૈયાર થવું, એક કલાક પછી ખબર પડી કે મને ટિકિટ મળે છે. આવતા પણ ઘણું મોડું થયું હતું. હિતેન્દ્રસિંહ મને ફોન ઉપર. ચંદુશી હોરા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, હળવદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરેન્દ્રનગર ભાજપમાં તેમનું કોઈ મોટું યોગદાન ન હોવા છતાં તળપદા કોળી સમાજની વોટ બેંક માટે ભાજપે આ રિસ્ક લીધો તે કહી શકાય. પણ ભાજપે માત્ર 5 લાખથી વધુ મતોની લીડથી જીતનો દાવો કરતા ચંદુશી હોરાનો તેમના જ સમાજના લોકો જે છે અત્યારે વિરોધ કરી રહ્યા હોવાથી કોંગ્રેસ પાર્ટીને આ સુરેન્દ્રનગર પર બેઠક પર ફાયદો થઈ શકે તેવું પણ દેખાઈ રહ્યું છે. ભાજપના સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર પોતે હળવદ તાલુકાના છે અને મોરબી જિલ્લામાં હોદ્દેદાર રહી ચૂક્યા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મતદારો ચંદુભાઈ શિહોરાને સ્વીકારે છે કે કેમ તો આ પરિણામના દિવસે જ તે વાતની ખબર પડશે. તો આવા જ રાજકારણને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.